ફોર બોલાવી એવા કીર્તિદાન ભાઈ ગઢવીને ફરી એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવે. કૃષ્ણ કનૈયાને યાદ કર્યો, મહાદેવને યાદ કર્યા, અને એવો આપણે બધાના રંગથી રંગી દીધા. આજે એવા ત્રણેય કલાકાર છે કેને તમે ટાચણે ટોકી ન શકો, ત્રાજવે તોડી ન શકો, એવા એક સાથે ત્રણ કલાકારો. કદાચ હું એમ કહું છું કે આવી તો અહીં મને આમ પૂરું થાય કે આમ મારે શું કરવું, પણ એક એક કલાકારોને બધા તમે બેહશો તો હું બેહવાના છે. મેં કીધું ના રસિક બખતીરા તો વચ્ચે આવતી જાહેરાત છે, અને અમારે ટીમે ટીમે અમારા સાજ ને બધું બદલવું પડે, મેળ કરવો પડે જેને કહેવાય. તો મારે હવે કાંઈ જાજો સમય નથી લેવો. આહિરનું જેને હીર કહી શકાય, સાહિત્યની ભાતીગળ વાતો અને હાસ્યથી લોકજીવનની વાતો હતા હતા કહી દઈએ એવા આપણા માયાભાઈ આહિરને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. માયા આતાને તાળીના ગડગડાટથી વધાવો. પધારો માયાભાઈ. ઓય આ બાજુ ગયા, જોરદાર તાળી નો ગડગડાટ ભાઈ શ્રી માયાભાઈ આહિર માયા. એ ના એવું નથી કરવું માયા હતા, પી લ્યો તમે ચા, નકર મારો વારો આવે ને ચા આવે ને મારો વારો પૂરો થાય ને તો એ ચા વહી જાય. મને ખબર નથી પડી કે હું રસિક બખતરિયા છું કે ચા વાળો છું. મને મોકો આ બધાય માંથી બબે ત્રણ ત્રણ મિનિટ મળે ને એટલું જ મારું સંચાલન, નકરું એકલું અઢી કલાક દાંત ઘટાવી શકું. એટલે કાયમ ને માટે કહું છું કે પૂજા ટાણે જો વાગે નહીં. હા એકલો અઢી કલાક માયા હતા અમારા બધા વડીલ મુરબી. આ બધી હાસ્યની સાહિત્યની યુનિવર્સિટી છે. અમે તો નાની નાની બીબડિયું છે, લેમ્પ છે ભાઈ. એટલે કીધું ને કે આજે એવા ત્રણેય કલાકારો, કીર્તિભાઈ, માયાભાઈ, દેવાદભાઈ ખવડ આ બાજુ થયાલું તો દેવાદભાઈ ખવડ આ બાજુ થયાલું તો કીર્તિદાનભાઈ આ બાજુ થયાલું તો માયાભાઈ વૈશમાં રસિક બખતરિયું. એટલે અહીંયા તા ચા પી લીએ. એમ ભલે જૂના છે પણ હતા. આમાં તો પછી હું છે ઓલો ફેસ ઉપર હોય ને આધાર ઘણા જૂના લેમ્પ ઓલા થઈ ગયા હોય. મને કે તમે મારાથી જૂના છો માયા હતા, કે વાત એની સાચી છે. પણ અણહારમાં બે હરખા લાગી છે એ વાતને તાળીના ગડગડાટ દો. કાર્યક્રમ આવતો હોય માયાભાઈનો ટીવી ભાઈ મને કે રસિકભાઈ તમે આવો છો, મેં કીધું હરખાય જુઓ. જૂનાગઢમાં તો ગમે ત્યારે કાર્યક્રમ હોય માયાભાઈનો અને હું આમ વચ્ચેથી એન્ટ્રી થાવ તો એનાઉન્સર છેટેથી પડકારો, માયાભાઈ આહિરનું આગમન થઈ ગયું છે, જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. પછી મારા વયું જવું પડે સ્ટેજની વાહે. હું તો લોકો હું બોલું અને હશે, આનાથી મારી પાસે બીજી કાંઈ વાત નથી. એટલે કાયમને માટે કહું છું કે પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી સુકામની, લીધા પછી જો લાગે નહીં તે લોટરી સુકામની, મળી ગઈ નોકરી નો મળ્યો પગાર તો એ નોકરી સુકામની, બાપનું જો કયું નું માને તો એ છોકરી સુકામની, પાડોમાં રહેતી હાઠવરની ડોકરી ડખો નો કરાવે તો એ ડોકરી હું કામની, અને સ્વરૂપાનંદ બાપુના સાનિધ્યમાં હું તમે બેઠા હોય દાંત નો કઢાવે તો રસિકભાઈ બખતરિયાની ખોપરી હું કામની. બસ આ એટલું જ, આનાથી આગળ કાંઈ મને નથી. એટલે વધુ સમય નહીં લેતા, જ્યારે કાંઈ મોકો મળશે હજી બે બે મિનિટ આમાંથી મને મળશે તો આપ સૌનો જોરદાર તાળીનો ગડગડાટ શ્રી માયાભાઈ આહિર શ્રી 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 માયા.
मां चिंता विघन विनाश ने मातु कमलास ने सहते हंसवाहिनी सहते मातु हंसवाहिनी माता हमें दे सहती हंसवाहिनी माता हमें दे दुख हरणी करने करने माँ सहाय जाहिर जुग मा जगदम्बा तू जोगनी जाहिर जुग मा जगदम्बा तू जोगनी मातु पर अठ पीठरिया जाहिर जुगमा जगदम्बा तू जोगनी मातु पर अठ पी वसुदेव वसुतम देवम कंस चारुण मर्दन देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु देवकी परमा देवकी परमानंद कृष्णम वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज रोज विरोचन नगर ने आंगणे प्रात स्मरणीय परम पूज्य पूज्य स्वरूपानंद सरस्वती जी एमना खोला में बेसी ने आज भगवान गुरु महाराज ने याद करवा माटे आज नो जे आपणो आजनो आज की शाम गुरु के नाम આજની રાત છે એ ગુરુ માટે છે। ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસી કો લાગુ પાય। આભળજો કવિ એમ કહે
एक बाजु भगवान उभा छे, परमात्मा उभा छे, एक बाजु गुरु उभा छे। गुरु गोविंद दोनों खड़े मैं किसको लागू पाए, पर कृपा थाय गुरुदेव की तो गोविंदियो दिखाए। जहां सुधी सदगुरु की कृपा न थाय त्यां सुधी मने जो अर्जुन ने भगवान कृष्ण 18 अध्याय अपना भगवान कृष्ण बोलया छे गीता ने, एमां 10 अध्याय सुधी एकला प्रश्नो ज करे छे कृष्ण। कृष्णनी सामे अर्जुन जेटला प्रश्नो करता जाय ए कृष्ण ए प्रश्नो ना जवाब देता जाय। अने अंते ज्यारे भगवान कृष्ण ने थयुं के अर्जुन हजी प्रश्नो ज करे छे, हजी एने खबर नथी हुं कोण छुं। अने तमे जुओ 11મા અધ્યાયમાં આ સદગુરુ વાળા માટે તો બહુ મારે આનંદ કરાવવો છે, પણ શરૂઆત કરું કે જ્યાં એક મહાપુરુષની અહીંયા દિવ્ય સમાધિ હોય। સાહેબ આ કાર્યક્રમ જ્યારે નક્કી થયો મને જજ સાહેબ શ્રીએ ફોન કર્યો, વાત થઈ મને કે એક મહાન પુરુષ, નામ તો મેં સાંભળેલું સાહેબ, અહીંયા એને સમાધિ દર્શન કરવાનો હતા, પણ મેં સાહેબને ત્યારે કીધું કે આ તો એક પંથ ને દો કાજ પ્રોગ્રામનો પ્રોગ્રામ બનાવવા, મહાપુરુષની સમાધિએ માથું ટેકવાનો અવસર મળે, આનાથી બીજો અવસર ન હોઈ શકે ભલામાં। એટલે એક આજનો આવો રૂડો આનંદ, અને રાજુભાઈ ઉપર એની ખૂબ કૃપા છે આ મહાપુરુષ, અને એને આપણે જોઈએ છે કે કેટ કેટલા સેવકો, સંપૂર્ણ નિષ્ઠા, સંપૂર્ણ ભરોસો રાખનારા માણસો। પણ રાજુભાઈ ને બાપુ સ્વામીજી એવું કહેતા ગયેલા કે મારું શરીર હું ભલે પોરો ગમે ને ખાવું, પણ મને સમાધિ તો અહીંયા આપજો। અને એ જગ્યાએ જ્યારે આવો રૂડો જ્યારે અવસર છે, પણ વાત એ કરું છું સાહેબ, ગુરુ આપણને દ્રષ્ટિ આપે છે। ભગવાન અર્જુન વાત એ કરું કે અર્જુન ને ઘણું કીધું, અને પછી બહુ કીધું કે ભાઈ અર્જુન ઈ હું છું, અગ્નિ હું છું, વાયુ હું છું, જળે હું છું, આ બધું હું છું કીધું, ત્યારે અર્જુને કીધું કે એમ કામ કરો ને કૃષ્ણ, મારી ભેગા સુવો છો, મારી ભેગા જમો છો, અને આવી બધી વાતો કરો છો, જો સમજાય નહીં ને ત્યાં સુધી ઈશ્વર હારે હોય તો ઓળખી નો એકાય, એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા। અને જાણીએ છીએ છેલ્લે 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ને અર્જુન કહે છે કીર્તિભાઈ કે કૃષ્ણ હવે કામ કર, તું બધું તો જ છો કા, તું મને દેખાડ તો હાસુ માનું। જો અર્જુન ગોથું ખાઈ ગયો હોય તો આપણે કઈ વાળી ના છે ભલા માણા, મને દેખાડ તો હાકો આન। પછી ભગવાન નારાયણ ને થયું કે આ આ શું મને મામા ફૂઈ નો સમજે છે અત્યાર સુધી આ। અને પછી ભગવાન કૃષ્ણ એ વિરાટ રૂપ દેખાડ્યું કે કીધું કે હે અર્જુન હવે મારી સામે જોઉં તને કેવો લાગો છો, તાકે હવે હજી કઈ નથી દેખાતું। અને જ્યારે કૃષ્ણ એ કીધું કે અર્જુન તારી નજર ની તાકાત નથી કે તું મને જોઈ શકે, મને જોવો હોય તો હવે હું તને દ્રષ્ટિ આપું। અને ભગવાન કૃષ્ણએ જ્યારે દ્રષ્ટિ આપી લે હવે મારી દ્રષ્ટિથી જો, અને જા જામ કહેવાય અર્જુને જે હામું જોયું કે વાલા તારા વિરાટ રૂપ ને જોઈ આજ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો, વાલા તારા વિરાટ રૂપ ને આજ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો, હે કૃષ્ણ હે ગોવિંદ આમ જોયું તો પગ પાતાળમાં શીશ આકાશમાં ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી હાડાડાડાડાડાડાડાડા હાથ કરતી જેમ દરિયામાં ભળી જતી હોય એમ કુરુક્ષેત્રના શારે શડાને ભગવાન કૃષ્ણની ડાબી દાઢમાં દબાયેલા જોયા ને કીધું કે આ બધાય મરી ગયેલા છે, તને નિમિત્ત બનાવું છું। વાત એટલી છે ધારાસભ્ય શ્રી સાહેબ, ભગવાન આપણને નિમિત્ત બનાવતો હોય છે કે લ્યો આ નિમિત્ત તમને બનાવું છું, એમ રાજુભાઈને આ પરિવારને, અને એમ કહેવા ગયો કે આજ સદગુરુ ભગવાનને નિમિત્ત બનાવ્યા છે કે લ્યો આ કાર્ય તમે કરો। એટલે પહેલા તો એમના આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આવો રૂડો જ્યારે અવસર, અને એ કાર્યક્રમમાં બારડ પરિવારના આમંત્રણને માન આપીને, આયોજક મિત્રોના આમંત્રણને માન આપીને પધારેલા મંચ ઉપર ઉપસ્થિત તમામ સંતો, તેમજ સામે બેઠેલા તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બાળકો, આ બધાના ચરણોમાં જય ગુરુદેવ હું પ્રણામ કરું છું યાર।
અને આમાં જો હારા ગુરુ મળી જાય તો જ હારું થાય હોય. અને હકીકત પછી ખબર ક્યારે પડે કે ગયા પછી જયારે એમ કહેવાય પછી જે અનુભવ થાય ને એ સાહેબ ક્યાંક જુદો અનુભવ થતો હોય છે. વ્યક્તિ કરતા પછી એનું પદ જે કામ કરે એ કઈક જુદું કામ કરે. માયાભાઈ પોતે જ્યાં મારું ખાતું ઉધાર હાલતું હોય એકચ્યુઅલી તો સાહેબ હું લેવા જાઉં ને, સાહેબ હું પોતે લેવા જાઉં ને તો પછી એમ કદાચ દુકાન વાળો એમ કહીએ કે માયાભાઈ આગળના બાકી છે એ તો જમા કરાવો, એ હું જાઉં તો ઓકે, પણ મારા છોકરા ગયા કરતા હોય તો એમ ન કે તાર બાપાને કે છે. એટલું તો પદનું માન તમારી ગેરહાજરી છે. અને સાંભળી લેજો, ગેરહાજરી જેથી હૃદયમાં સતાવા મળે ને ત્યારે માનજો કે ભલે ગમે અહીંયા બેઠા હોય પણ તમને યાદ તો કરે છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ભલા નહીતર તો બે ગુરુ ને શેલો કીર્તિભાઈ આમ બેઠેલા ગુરુ ને શેલો અમુક અમુક ગુરુ એમ હોય ઝૂંપડીમાં બેઠેલા રાતના મેઘલી મંડાણેલી, પણ બે આળહુ ના પીર બે હાવ જેસા ગુરુ વેસા શેલા, ત્રણ ત્રણ દી તો ભીખ માગવાનું ભૂખ લાગે નહીં. બોલો કે કેમ બહાર નીકળ્યો, પણ સીધી ન હોય ઘરેલી કંટાળીને છે હોય એની વાત કરું છું. આ ઘરે કામ કરવામાં બાપાએ બડીઓ માર્યો હોય ને એમ કે હવે રહું તો નહીં અને નીકળી જાય, અથવા તો ઘરવાળીએ કંઈક કીધું હોય અને પાછા અમુક અમુક તો બાયુને ઘઘલાવે બહુ, હવે જો મને કંઈક કીધું તો બાવો થઈ જાય. હા તું અહીંયા ઘર નથી સંભાળી શકતો, એ સમાજ ક્યાંથી સંભાળી શકે. એક ભાઈ અમારે જમવા બેઠેલા અને રોટલી થોડીક દાજી ગઈ થોડીક, ક્યારેક તેવું થાય અન મળ્યો ખીજા ભાવ, આ રોટલી દાજી ગઈ આખું છે કે કોડ્યું છે. એને પત્ની કીધું કે હું બનાવું જ છું, મૂકી જો ને દાજેલી હોય તો બીજી મૂકી, હું આપું બીજી, તો બીજી રોટલી આપી, તેમાં કુદરતી પાછો વાળ નીકળ્યો રોટલીમાં. આ બધું વાળ ને દાજેલું ને એ બધું લગ્ન પછી 20 વર્ષ પછી દેખાયો, પેલા ના હોય એમાં, લગ્ન ના પેલા 5 વર્ષ ભાઈ ભાઈ હો આ કોઈનો પલો ન પકડી શકે. અને એમાં ભાઈ જે જે હાવ નવા નવા પરણેલા છે સાહેબ, અત્યારે જે ફરવા નીકળે જોઈએ આપણે. આગળ એ આવ્યો જતો હોય વાહ એ આવ્યા હતા ગમુક ગમુક કરતા કરતા, અને ઓલો વળી થોડો થોડો થતો હોય, જોજે ગાડી ખાડો છે તારી માને બધું દેખાય એટલું ઢીલું હું પડા હાવ. સાહેબ આ મોઘવારીમાં બધાયના ભાવ વધ્યા, જમીન ના અહીંયા 1.5 કરોડ કેટલા થયા લગભગ 1.5, એમ તો એકચ્યુઅલી મને આમ ધ્યાન રાખ્યા કરું ઝીણું ઝીણું. તું બે જા ઘડી કઈ તું ઘડી બે જા, હું તો આ છોકરાના સાહેબ જોઉં ને તોય મને એમ થાય કે ભાઈ ભાઈ આને હું પૂન કર્યા છે આ ટાઈમે જિંદગીમાં. આમ ખરેખર વડીલોને પૂછો અવડાવડા આપણે હતા ભાડા થવા કપડા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. ઓ એ નિશાળ માલી મળક્યું તે પહેરતા, એને બદલે અત્યારે ટાશકા જેવા બધા. અહીંયા આવી જા આવી જા મારી પાસે આવી જા, પૈસા ઉડાડો ઘડીક મારી પાસે બેસી જાઉં ને એટલે. હા શું આવ્યું અત્યારે સરપંચ ની ફરમાઈશ નથી ને? આજ મજા જ આવશે, એમાં કઈ કઈ ઘટે જ નહીં, કારણ કે કૃપાનો પ્રોગ્રામ છે ને. હા ગુરુ સદગુરુ ભગવાનની કૃપાનો પ્રોગ્રામ છે એટલે અંદરથી હવે જે ઉભરા આવે એ ઘડીક આપણે આનંદ કરી લઈ અને પછી તમે જુઓ તો ખરા. હવે કીર્તિભાઈને સાહેબ એકવાર તાળીઓથી બધાવો. ધારાસભ્ય શ્રી સાહેબ આ કાર્યક્રમમાં કોઈ સંજોગોમાં પહોંચી શકે એવી મને પરિસ્થિતિ મને ખબર છે, આજના કાર્યક્રમમાં આવી શકે એવી પરિસ્થિતિ નહોતી. કદાચ કોક એમ કહે ને કે જો ભાઈ અમારે કલાકારોને પેમેન્ટ તો અમારી વ્યવસ્થા હોય છે, મૂળ નથી ભાવ છે ભાવ. પણ હકીકત કહું સાહેબ કે આજ કદાચ કોઈ, કારણ કે એવો એક પારિવારિક અને કાર્યક્રમ પ્રસંગ અને એની વચ્ચે સાહેબ આ બધાની લાગણીથી કીર્તિભાઈ આવ્યા છે ને, જોરદાર તાળીના ગળાથી વધાવો. દેવાજભાઈ તો ગયા વર્ષે પણ હતા ને, ગયા વર્ષે પણ દેવાજભાઈ હતા અને પછી સદગુરુની કૃપા તો ખરો બહેતર થઈને પાછા આ ત્રીજો પ્રોગ્રામ અહીંયા છે દેવાજભાઈ નો અત્યારે.
એને તાળીઓથી વધાવો. જીવન જ દિવાલ છે. પરિવાર કેવો મળે એની ભીતડીઓ ને પછી રૂડિયું કરે. પણ અમુક અમુક સમાજમાં એવા છે, આવે વાટા પ્લાસ્ટર કરવા ને અંદરથી ઈટું કાઢીને વિયા જાય. બધું કરી નાખે. પણ મૂળ વાત ઉપર આવું, મારે ઘડી કે આપ બધા બેઠા છો અને પછી એખાદી સદગુરુની વાત કરી, પણ એની પહેલા ઘડી કે દાંત કઢાવી લઉં ને એટલે મને ઓલું થઈ જાય. મને કીર્તિભાઈ, હું કોઈ પછી પ્રોગ્રામ એક બે દિન હોય ને કારક, તો હું એકલો વાડીએ બેઠા બેઠા. પણ આજ મોજ કેવી છે કહો. એ જી આગ માગો ચાર, એ જી અલખ ધડીની, એ આવી ખોજ મારે હું રે વાલીડા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. ધનદાત કરે,
ડોલર ઉડતા હોય ભલે આતડિયા તૂટી જાય તો હું કાકે એવું વેણ બોલું ને તોય કીર્તિભાઈ ને સારું ન લાગે. હું કા પૂજ્ય મોરારી બાપુએ અમારું નામ પાડેલું છે માયા ની કીર્તિ, કીર્તિ ની માયા. ભાઈ ભાઈ હો મોજમાં રહેવું પછી એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણી ની ખોજમાં રહેવું અને એની સામે જયરચંદ મેઘાણી ના બે બંધ મેં લીધા જેના જીવનની ધારા ન તૂટે ને ઈ કૃપા વાત વાતમાં હરેરી જાય અને થોડાક રૂપિયા થાય તો ફૂલી જાય. બસ એક ધારા એક એક હરખી જે ધારા રાખી શકે એ જ સદગુરુની કૃપા ત્યારે કામ પડતી હોય છે. ભલામાં આપણી ધારા ના તૂટવાની. એનો એક નાનો પ્રસંગ મારે લેવો છે પણ એ પહેલા કહું. એનો રોટલી વાળી વાત હાલતી હતી ને મોજમાં રહેવું બસ. હા હવે તો મેં કીધું ને આ બાળકો તો ભાગશાળી છે પણ અત્યારનો સમય એ ભાગશાળી હવે જોઈને હક પણ થાય. હે
સકપણે જોઈ ને બાકી વડીલો ને પૂછો બેંધમાં હજે અત્યાર સુધી ડો જોવા કોણ જતું વડીલો એ સંબંધ કર્યા ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાજ્યા જે હોય હા 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 એક હોની નોટું ભેગી કરે છે એનો એનો આનંદ હોય ને એટલે હારા કહેવાય બાકી અવડાવડા આપણે હતા આપણે ભાઈ પાર્કિંગમાં હવા ઉકાળતા બેઠા બેઠા આપણે હું મોર બેઠા હતા કોઈ દી રામ રામ કરો અને પાછું જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી હોય સાહેબ લાગે જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી હોય લાગે ચાર વર્ષનું પાંચ વર્ષનું બાળક ભલે હાથમાં હળી લઈને હવા કાઢતો હોય વાહનની પણ હળી સારી લાગે આમ શું સારી લાગે ગુલફી ખાતો હોય રગેડા વૈયા જતા હોય સારો લાગે એસી વર્ષનો ભાભો હાઠેકા ભરાવતો હોય બેઠો બેઠો ભૂંડો લાગે કાપણે એમ થાય ગાંડું થઈ ગયું લાગે આ જે ઉંમરે જે સારું લાગતું હોય એ લાગે બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ પણ અગિયાર વર્ષ સુધી ભગવાને જેટલી લીલા કરી અગિયાર વર્ષ સુધી બાળપણ ભગવાન કૃષ્ણ જેવું યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી અને ગઢ પણ મહાદેવ જેવું યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશી ની ત્યાં સ્તનવા સંત મયા ગિરિસંતા પણ હવે હવે કેવું થવા મળ્યું ખબર જેમ ગઢ પણ પકડતો જાય ને એમ કૃષ્ણ જેવો થતા જાય બોલો ધોળા વાળ થાય પાછા કાળા કરે ઓટલે બેઠો બેઠો કે આ કોના વહુ નીકળ્યા તારા હવે તો મંદિરે જા હવે તો જા મંદિરે ગાંડા કોક કોક એવું નીકળી જાય એટલે એમાંય એમાંય સાહેબ હકીકત આ મને એ વાત એ કરતો હતો કે અત્યારે સોનાના ભાવ જમીનના ભાવ એટલે સમય થતો જાય રીતે બધો ભાવ વધે અમારા કલાકારોના કેવા ભાવ અમારા આ ભાવ જ ને આયા બધા ભાવથી જ આવ્યા ને આપણે ભાવ જ ન હોય તો શું કરી લેવાનું ભાવ વગરની ભક્તિ ન કામ યાર પણ મને એ ન સમજાતું પતિ પત્નીના ભાવ કેમ ઘટવા મળ્યા છે સાહેબ હજી સંબંધ થયો હોય અને હામ હામાં ફોન લઈ લે મોબાઈલ અને એ પહેલી વાર વાતો કરતા એ કોઈક દી સાંભળજો હાલો કોકો બોલો આ પેલો ફોન કોકો બોલો હા કાંઈ વાંધો નહીં મૂકું પછી બીજો ફોન તું તો કાંઈક બોલ યાર તો વળી બીજું કે હામી દીકરી એમ કહેતી મારા મમ્મી ઉભા કાંઈક તો બોલ યાર ઘડીક ન બોલે તેમ કે કાંઈક તો બોલ એનો એ લગ્ન પછી 20 વર્ષ પછી હું કે હવે મૂંગી મેં આ મારો આ લોસો ક્યાંથી પડ્યો યાર આ ન સમજાવે નહીં ભાવ વધારો સ્નેહ પ્રેમ હવે આ આ રોટલીમાં વાળ આવ્યો હન ખીજાણ આખ્યું છે કે કોડિયું છે આ રોટલીમાં વાળ આવ્યો એટલે પત્ની કીધું પણ એ મૂકી ગયો ને એક દાજી ગયો છે અને એ વાળ આવ્યો છે મૂકી ગયો બીજી બનાવું છું ને મૂકી ગયો ને શું કામ રાડ્યું નાખો પણ નહીં હવે કેમ વાળ ભૂલ થઈ ગઈ માફ કરો ગરમી છે મારો ને મારો વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવાનો અરે કે પણ હું ક્યાં તમને કઈ કહું છું એટલે આવી રીતે લોટ બગાડવાનો સમય બગાડવાનો વાળ આવી જાય ત્યાં સુધી ખબર નથી પડતી પગે લાગુ તમે શાંતિ રાખો શું શાંતિ કપાળ રાખે પાડોશી સાંભળે ખરાબ લાગે છે ગામની ભીખ લાગે છે મારી ભીખ નહીં તમારી ભીખ લાગે તમારી ગા પણ તમે મૂકી જાવ ને રોટલી હું બીજી આપું છું મારો વાળ છે તારો વાળ હોય તો મારે ખાઈ જાવ પણ ક્યાં કહું છું એક વાર ને બે વાર ત્રીજી વાર કીધું પછી બેન બાજુમાં બેઠા
આવી વિસલું તો કોઈ ભાગશાળી હોય એને આપણો કહું છું મારો વાળ છે અને અત્યારે વાળ ગમતો નથી ને તમને ગુગુ ઈ જ વાળ છે આ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા એ રેશમી ઝુલફે ને શરબત ઈ તમારો પ્રેમ ક્યાં મરી ગયો ગાંડા પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી નો જાય અને બોલો ખાઈ ગયો બોલો ભાઈ એને ભરોસે રેવા એને ભરોસે રેવા પાંચ મિનિટ સાહેબ પાંચ મિનિટ જે ગુરુ ને માનો હા પણ જાઓ આ કરી મને બહુ ગમે છે એમ પણ નો રે ડોળાય આના ભરોસે અંગડે ધરીએ આપણો જેમ ગુરુજી ગાય એના મોઢા માંથી જે વેણ નીકળ્યો એનું આચરણ કરીએ એ શબ્દ ઉપર ભરોસો રાખીએ પછી કેમ અને શું કરવા આવો ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે અરે જેથી ભરોસો પાકો બેહી જાય અને વચન બેહી જાય સાહેબ એક બહુ નાનો દાખલો નાનો પ્રસંગ રાજપૂતનું ખોરડું એક સમય એવો હતો સગપણ લગ્ન થઈ ગયા પછી નાનપણમાં લગ્ન થાય અને લગ્ન થયા પછી રાજપૂતી વેરડું લેવા જાય ઘટના એવી બને છે પેલા સમય એવો તો મળાતો નહીં સાહેબ ખોટાની તો વાત ઘરે ગઈ પણ રાજપૂત એમ કહેવાય કે એ તેડવા આવે છે અને દેવાજભાઈ બને છે હું પાણી હેરડે પલ્લો એમ કહેવાય કે કાપીને રાજપૂત આવ્યા છે અને પાણી હેડે એમ કહેવાય કે રાજપૂતાણી એ જ ગામમાં એમ કહેવાય કે પાણી હીચે છે અને લાંબો પલ્લો કાપીને આવેલા રાજપૂત એ ગામમાં ઉભા રહ્યા પાણી હેડે અને કીધું બાપા પાણી પાવ ને રાજપૂતની દીકરી એટલું કીધું કે આપ રાજપૂત લાગો છો પણ એટલું કહું હું ઓળખતી નથી આપને હું આપને પાણી પાવ એક શરત મારા છેડે તમારો હાથ અડે તો તમને રામ દુહાય છે કારણ કે વાઈફ દૂર છે ગામથી થોડીક તમને હું પાણી પાવ પણ હું રાજપૂતની દીકરી છું પણ જો તમારો મારા છેડે જો તમારો હાથ અડે તો તમને રામ દુહાય છે મોઢા માંથી શબ્દ નીકળી ગયો બેન ભરોસો રાખો બાપ હું તમને મારો હાથ પણ અડે તમારા પાલવને છેડે તો મને રામ દુહાય છે સાહેબ પાણી પી લીધું અને રાજપૂત ઘોડા ઉપર સવાર થઈ ગામમાં દાખલ થયો અને જે ઘરે ગયા
એમ કહેવાય કે ડેલીના ગડારામાં ઢોલિયા નખાણા છે, મહેમાન ગતિ કરાવી છે, ઘોડામાં ઘોડાને બાંધી દીધા છે, અને એ જ ડેલીમાં દીકરી હેલ લઈને આવી, જેને ગામને જાપે પાણી પાયું એને જ એમ કહેવાય કે બેઠકમાં બેઠેલા જોયા, હેલ હતી દીકરી, હું એમ કહેવાય ઓરડામાં વહી ગયો. માં ઝટક્યો ને, ડેલીએ મહેમાન કોણ છે બેટા, કાંઈ વાંધો નહીં, પાણી મૂકો, હું તને કહું છું. પાણી યારે હેલ મૂકી અને પાછી દીકરી હળી કાઢીને આવીને એટલું કીધું કે તારા નાનપણમાં લગ્ન થઈ ગયેલા, આજ રાજપૂત તને તેડવા આવ્યા છે. રાજપૂત જ્યાં તને તેડવા આવ્યા તો પગની માથે માથેથી રહેમાન કે હાય હાય હાથ અડે તો રામ દુહાય છે. રાજપૂતને ખબર નથી જેણે પાણી પાયું એ જેલ અહીંયા આવી છે. પણ વેલણું તૈયાર થઈ ગયું અને કહેવા ગયો, ટૂંકી વાત લઉં કે વેલણું લઈને રાજપૂત જ્યાં વહી આવે છે, રાત્રિનો મજર ભાંગ્યો છે, રાજપૂત જ્યાં ઓરડે આવે છે, મીણની પૂતળી જેવી આરહના ટુકડા માલી બનાવી નવીરો દીનો નાથ હશે તેથી જોગમાયા એમ કહેવાય જગદંબાને બનાવેલી છે. જગદંબા જેવું સ્વરૂપ જોયું તેથી મોઢા માલી શબ્દ આવો દરબાર આવો રાજપૂત. હા ઓળખો છો આવું કેમ પૂછો છો? પૂછું છું એ માટે કે જરા ઢોલિયા હામી નજર કરો તો ઢોલિયામાં જોઈ તો તલવાર મૂકેલો. રાજપૂત મોહુજડામાં હવાના પોરમાં ગામના જાપે પાણી હિંચીને પાનારી બીજી કોઈ નહોતી, હું હતી, અને પાણી હેલડે સોગંદ ખવાઈ ગયા છે કે હવે મને અડો તો તમને રામ દુહાય છે. શરત એકલી ભાવ ભેગો ગાળવો હોય તો માળાના બેરખા હાથમાં લઈ લ્યો, ભક્તિ કરીને પૂરું કરશું, પણ સમાજને ખબર ન પડવી જોવે કે આ પતિ પત્નીમાં આવી તકલીફ છે. અરે કે રાજપૂતાણી આવી જગદંબા કોના ખોલડે હોય ભલા માણા, હવે તો ભેગા ભળશું, ભેગા ભળશું, ભેગા ભળશું ઉસાળા. એટલું જ કહું રાજપૂતાણી કે આપણે બે આ બંધુવરડામાં આવું જીવીએ છીએ, પરિવારમાં ખબર પડવાય દઉં તો રામ દુહાય છે. અને સાહેબ તોહી નામ તોહી નામ સદગુરુના નામનો બેરખા લેવાઈ ગયા હાથમાં. એક દી મેઘલી રાત, વાત લડાવું તો 1.5 કલાક થાય છે, પણ ટૂંકી વાત લેવી છે જે ભાઈ સાંભળવા છે. બરોબર એમ કે મેઘલી રાત છે, ધીરો 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 મેહુલો વરહીરો છે, ઓરડામાં ખૂણામાં એક નાનો એવો દીવો બળે છે, આ બાજુ બે દીવા બળે છે. ધીરે ધીરે નજર રાજપૂતાણી રાજપૂત આવી કરી, રાજપૂત હા ભાવ તો કાઢી નાખશો પણ મારા તારા વહનું હું. જે પુરુષમાં આવી ટેક રાખવાની તાકાત હોય એનું સંતાન કેવું જબરજસ્ત હોય, આ વહનું હું થાય. રાજપૂતાણી મન ભાંગે છે, ઘરે મન ભાંગે નહીં, હું રાજપૂતાણીને ધાવીને મોટી થયેલી છું, મન ભાંગવાની વાત નથી કરતી, પણ મારી બેન છે એનું માગું લઈને હું જાઉં, અને એની સાથે તમે સુખેથી સંસાર માંડો અને તમારો વહ અને કીર્તિ સદગુરુ વધારે. અંતે હા આવી, હવે જે દીકરી પોતાના પતિનું માગું લઈને જાય એને કોણ ના પાડે? સુખ હોય તો જ બેન આવી હોય ને બાપ માગું લઈ, કે અમારે સોરૂની ખોટ છે અને મારી આવી ઈચ્છા છે. હા પડાણી, હવે હા પડજો. ફરીવાર વેલડું લઈને ગયા, દીકરીના બાપે વળાવતી વખતે એટલું કીધું કે હાંભળો છો રાજપૂત, કે હા જેવી રીતે મારી મોટી દીકરીને રાખી એવી રીતે મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ દુહાય છે. હાય હાય, ઘરે તો પડ્યા સાહેબ, પણ ઓરડામાં આવીને રાજપૂતની આંખમાંથી ડળક ડળક આહુડા મીડ્યા પડવા. રાજપૂતાણી પૂછે છે, શું છું રાજપૂત? રાજપૂતાણી શું વાત કરે? એક પારે હું તો ફફડતો છું, આ બીજું આવ્યું છું. મતલબ? મતલબ એ તમારા બાપુજી ને તેમ જ હોય ને, તમને સુખ થી સુખેથી રાખું છું.
તમારા પિતાના મોઢમાંથી શબ્દ નીકળી ગયો છે, મારી જેમ મોટી દીકરીને રાખી એમ મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ દુહાય છે. અને ત્યારે રાજપૂતાણીના મોઢામાં સાહેબ એમ મરક ચોક રાજપૂત ચિંતા કરતા ની એ મારી બેન છે, એ ડગે એમ નથી, એને હું સમજાવી. અને ઓરડામાં આવીને સાહેબ ત્રણેય બેરખા લીધેલા, આ વાત ઉપર વાત એમ કહેવાય વર્ષો વહે ગયા, પણ જો આ ટેક હતી ને બોલ્યો ફરે નહીં ને, ઈશ્વરને તકો થાય. ભગવાને સાધુનું રૂપ ધારણ કર્યું બાપુ સાહેબ, ભિક્ષાન દેહ કરીને એમ કહેવાય કે સંત આવીને ઉભા રહી ગયા રાજપૂતના આંગણે, પધારો મહારાજ, એક ટક્કા ભોજન ચાહીએ. જી મહારાજ, અમારા હાથનું ખાતા હો, રાંધેલું ખાતા હો તો અમે તમે કયો રાંધી દઈએ, અને જો અમારા હાથનું તમે રાંધેલું ન ખાતા હોવ તો તમને કાચું સીધું આપીએ, તમે તમારા હાથે રસોઈ બનાવો કે નહીં. આપ રસોઈ પકાવે, રસોઈ તૈયાર થાય, થાળી તૈયાર થાય, સંતને જમવા બેહાડ્યા. આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, જેમ કહેવાય ગયો સાહેબ શેઠ સગાવ છે ને આંગણે જેથી પરમાત્મા આવ્યો તો ને એવું એમ કહેવાય કે આજે અહીંયા રૂપક એક સાધુ બેઠો છે. અને આવીને એટલું કીધું કે રાજપૂત નું ઘર લાગે છે કે હા, એક કામ કરો, હું જમું ત્યારે કે તમે બે હામ હામા મોઢામાં પતિ પત્ની બટકા મૂકો ને, હામ હામા મોઢામાં કોળિયા મૂકો તો હું તમારા ઘરનું જમું. મને ખબર કેમ પડે કે તમારા ઘરમાં પ્રેમ ને લાગણી છે. હવે હામા હામા કોળિયા લઈ તો હવે અડીએ તો રામ દુહાય છે, હવે કરવું શું? અને હવે જો હામ હામા કોળિયા ન લઈ તો એક સાધુ આંગણે લઈ ભૂખ્યા વયા જાય તો આશરા ધર્મ લાજે, કરવું શું? ત્રણેય નજરો ભેગી થઈ ઓરડામાં ગયા. રાજપૂતાણી, હા આપણા મર્યાના હમાસાર મળે ને અને પછી ભૂખ્યા જાય ને તો એ આંગણે લઈ ભૂખ્યો ગયો ન કહેવાય. સાહેબ ટૂંકી વાત એટલી, તેથી ચારેય દોરડા બાંધ્યા, ચારેય ઘરમાં લટકી ગયા, પણ એની ટેક ન તોડી. અને ઓલો બહાર બેઠેલો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, ધન્ય છે તમારી ટેકને. અને સાહેબ એ દોરડાથી ઉતાર્યા અને પરમાત્માએ ચારેયને પાછા બેઠા કર્યા અને ચત્રભુજે દર્શન દીધા ને એટલું કીધું કે એ તમારી ટેક હતી, એ આગલા જન્મની હતી, હવે હું આ તમને ત્રણેયનો નવો જન્મ આપું છું, હવે તમારે એ ટેક રાખવાની જરૂર નથી. તમારી ટેકો પૂરી કરવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો થાય આ નાની એવી વાતમાં જો પરમાત્માને, બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા ભગવાન નથી મળ્યો સાહેબ, પાછા વ્યાક લાવો લેખા પહેલી નહીં મેળાવે, પણ એક નાની એવી ટેક સદગુરુના નામની ટેક. આ બાવલી ક્યાં ક્યાં મુસા એમ કહેવાય સફરું નથી કર્યું અને કોણ કોણ એનું શિષ્ય નથી, એના શિષ્યનું લિસ્ટનું નામ લ્યો ને. અને અહીં આપણે આપણે એમ લાગે છે કે સામાન્ય માણસો ચા પાણી આપતા છે, તો સાહેબ જજ જેવી હસ્તીઓ આવા ઉદ્યોગપતિઓ એ સાહેબ અહીં આપણને ચા પાણી પાવા માટે કીટી જોલી નાટા મારતા, આનાથી બીજી સદગુરુની કૃપા હું હોઈ શકે ભલામાં. એટલે ટૂંકી વાત એવી કે ઓલા બે ગુરુ ને શેલો વળ ખાઈ ગયેલા. એક ભાઈ એની પત્ની ને કીધું કે જો હવે કઈ જો બોલી ને તો હું બાવો થઈ જાય. તેની પત્ની ઘરમાં ભગવો હાડલો પીડ્યો હતો, ભૂલથી આવી ગયેલો ત્યાં, એ બેવડો કરીને વિશમાં કાતર મારીને બાખું પાડી દીધું, ડોકમાં નાખી દીધું, નીકળ્યા નીકળ. અચ્છા મૈયા તો મૈયા દીકરો થવા નીકળ, પંદર દી ગામ ફરતો ત્યાં કાંટા માર્યો કરે કઈ એને થોડું કઈ, પછી બીજું હુજે ભૂખ્યું છું આઠ દિવસે, પાછું ત્યાં થોડું થોડું મળતું. આઠ દિવસે આવીને એની ઘરવાળીની દિવાળી આવીને કીધું, ઓ મૈયા ગિરનાર કા મારક કીધર હે, એની પત્નીએ ખડકી દેખાડ કીધર પાછો ભૈયા તું ક્યાંય નો આય. એટલે ઓલા ગુરુ ને શેલો બે હુતેલા કુટિયામાં મેઘલી રાત. એટલે ગુરુએ કીધું શેલાને, ઓ બેટા હા ગુરુજી જરા દેખલો બાર બારિશ આતી હે કે નહીં, દેખલો બારિશ આતી હે, બારિશ હે કે નહીં. એ કે બાપુ જો બહારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો, ભીની છે તો બારિશ આવતી છે, કોરી છે તો બારિશ નહીં આવતી હોય, જો આવો તો શેલો એમ. અરે કે છેલા બેટા એસી બાત નહીં, હવે કામ કરને બેટા, દિયા તો બુઝા દે, ખોટા ખોટા ઘાસ તેલ બળ રહા હે,
એ કે બાપુ માથે ધાબળો ઓઢી જાવ ને, બેન થઈ જાય જેવું લાગશે. આ જોવો શેલો પીડ્યો પીડ્યો જવાબ આપ. પછી ગુરુ નો મગજ ગયો, કુછ ન કરો તો મુબારક બેટા, જરા કુટિયા કા દરવાજા તો બંધ કર દો. તો ઓલો પીડ્યો પીડ્યો હું કે બે કામ મેં કર્યા, ત્રીજું કામ ગુરુજી તમે ન કરો. હવે આ ગુરુ શેલા થાય કોઈ દી. પણ જીવનમાં મોજ અને આનંદ જે છે એ સદગુરુની કૃપા હોય તો જ થઈ શકે. તેરી કૃપા બિના ન હિલે એક ભી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ, એ ગંગ ધાર મુક્તિ દ્વાર. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ પણ અત્યાર સુધી બેઠા, પાછો કાર્યક્રમ મને ખબર છે સત્ર ચાલુ છે, અને છતાં પણ આપે અહીંયા હાજરી આપી. દિવસે પણ ઘણા જી જી સાહેબ, જી સાહેબ, સાહેબને તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ અત્યાર સુધી હાજરી આપી, અને સમય થોડોક છે એટલે હું અત્યારે મારો રાઉન્ડ પૂરો કરું છું, પછી સમય રહેશે પાછો એકલો હાસ્યનો આનંદનો રાઉન્ડ લઈશું. પણ સાહેબ મારો કહેવાનો મતલબ કે આજનો કાર્યક્રમ જ મોજનો છે, ગુરુની કૃપાનો છે, સંતોની હાજરી છે. અહીંયા વિરમગામથી પૂજ્ય બાપુ રામકિશોરદાસ બાપુ બેઠા છે, કેટલા સંતો ભારતીય આશ્રમથી પૂજ્ય બાપુ પણ પધારેલા, દિવસે જિજ્ઞેશ દાદાને એ બધા આવેલા. સારું કાર્ય કરવું હોય ને તો કૃપાની જરૂર પડે, નબળું કામ કરવું હોય તો કૃપાની જરૂર નથી, એ તો આપણું જ હેન્ડલ કામ કરના છે. નબળું કરવું હોય તો કઈ કૃપાની જરૂર નથી. આ કપડાને તમારે ઉજળા કરવા હોય તો ધોવાનો પ્રોગ્રામ કરાય, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. અને આપણી માતાઓ બહેનોને વધારે ખબર હશે, આપણે ઝાડું ખરીદવા જાય, કસરા ખરીદવા ગયા કોઈ દી? આપણે કોઈ દી એમ કીધું કે બે ઝાડું આપો ને 5 કિલો કચરો આપો, જો દેરાણી જેઠાણી તમે કચરો વેરો, હું નાની નણંદ બેઠી બેઠી વાળ્યા કર. નહીં, કચરો તો પડવાનો, એમ સારું થવું હોય તો આવા સદગુરુના ચરણે રહેવાય. મેં વાત જ્યાં શરૂ કરી ત્યાં જ કરું છું સાહેબ, કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, કૃપા થાય ગુરુ દેવ કી તો ગોવિંદ દેવ દેખાય. સદગુરુની કૃપા થાય. અને ગુરુ ગીતામાં તો એવું લખ્યું છે કે શિવને અને ગુરુને અલગ માનવું ને એ મહાપાપ છે. આપણો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ જે છે એ જ આપણો પ્રથમ પાયો છે. જો તમે સાંભળજો, મેન ટાટર જ ન હોય તો વાયરિંગ ગમે એટલું હોય તો સાલું કોણ કરવાનું? આ મેન સ્વિચ જ છે. અને એવા ગુરુના ચરણોમાં આજનો આવો રૂડો કાર્યક્રમ, અહીંના જ કલાકાર ભાઈ, શું નામ આપણે ગણપતિ વંદના કરી, મેહુલ ભાઈએ કેવી સરસ મજાની ગણપતિ વંદના કરી. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક તમે રે તરો તો અમે તરીએ. અને કહેવા ગયો, મારે વાત એટલી કરવી કે ગુરુનો મહિમા કેટલો હોય. ગુરુ દુર્વાસાને મળવા માટે જાય છે, દ્વારકાની અટારીએ બેઠેલા રુક્ષ્મણી ભગવાન કૃષ્ણને કહે છે કે ગોવિંદ આપણે હમણાંથી ગુરુ પાસે નથી કે હાલો ને જાય. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે તમે હારે આવો બરાબર છે, પણ આપણા ગુરુ પાસે પાછું એ શું બોલે નક્કી નહીં હો. તમારી જો ધૈર્ય તૂટ્યું તો પછી તકલીફ પડે, કારણ કે ગુરુ દુર્વાસા હતા ત્યાં. અને રથ લઈને ગુરુને તેડવા જાય, સાંભળો, અખિલ બ્રહ્માંડનો માલિક ગુરુનો મહિમા હું છે એ વાત કરું. કૃષ્ણ પરમાત્મા એ પોતે જગતગુરુ છે, પાછું કૃષ્ણ વંદે જગતગુરુ, એ કૃષ્ણ એના ગુરુને મળવા જાય. વિવેકથી કહે છે, ગુરુજી પધારો દ્વારકા, હું આપને તેડવા આવ્યો. શું લઈને આવ્યા છો કૃષ્ણ? સાંભળજો, શું લઈને આવ્યા છો કૃષ્ણ તમે? કે હું રથ લઈને આવ્યો છું. હે? કે રથ લઈને આવ્યો છું. રથ લઈને આવ્યા? કે હા. રથે શું જોડ્યું છે? કે ઘોડા. ત્યારે દુર્વાસાએ જવાબ આપ્યો કે કોઈ બીજા પ્રાણીને હેરાન કરીને હું દ્વારકા ન આવું. હે? બીજા પ્રાણીઓને હેરાન કરીને હું દ્વારકા ન આવું, તારે મને દ્વારકા લઈ જાવો હો તો તમે બે માણા રુક્ષ્મણી ને કૃષ્ણ બે જૂતી જાઓ, ઘોડાને છૂટા કરી ગયો, અને તમે રથે જૂતો તો આવો. અને બન્યું એવું સાહેબ, ભગવાન કૃષ્ણ જો રથની ધોહરીને ખંભે લઈને ગુરુને લઈને આવતા હોય તો ગુરુનો મહિમા કેવડો હશે ભલામાં. એટલે ભગવાનની કૃપા હોય તો હારા ગુરુ મળે.
હારા માવતર મળે. આ ત્રણ વસ્તુ જે છે ને ભાઈ, એ મેન છે. ગુરુ પરિવાર માટે, ગુરુ અને માવતર. આપણો પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે. પહેલો કોઈ આપણો ગુરુ હોય તો આપણી માં છે. બીજો ગુરુ આપણો સદગુરુ છે. કઈ રીતે કહો? પ્રથમ માં હું કામ? માં છે ને એ કુકથી જ્ઞાન આપે છે. માં છે ને એ કુકથી જ્ઞાન આપે, અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે. અને મને કહેવા ગયો, સાહેબ જેની માવુએ કુકથી જ્ઞાન આપ્યા છે ને એના સંતાનો આવા સદગુરુના મુખની વાણી સુધી પહોંચે છે. ભલા માં કઈ રીતે? કઈ પેટમાં બોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની, પણ પેટમાં બોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. આજો કોઠા જ્ઞાન નીતર. હમણાં સરકારી હોસ્પિટલમાં સાહેબ એક બાળકનો જન્મ થયો. હોસ્પિટલમાં જન્મ છે, જન્મતા આવે છોકરો ડાયલોગ બોલ્યો, ઝૂકેગા નહીં. ડોક્ટર બઠિયા કાન કરી ગયા, નશું બઠિયા કાન કરી ગયું. જન્મતા આવે તો વેગળ બોલે નહીં બાળક, અને બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધે સીધો ઝૂકેગા નહીં એવું કેમ બોલ્યો છોકરો? સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો, તેથી 45 વાર પુષ્પા જોઈ આવી છે એની માં. પણ પેટમાં પોઢીન હાંભળેલી શિવે રામ લક્ષ્મણની કાલડિયા રાજપૂતના દીકરા છે. પણ ખરેખર સાહેબ અત્યારે વેપારી નહીં ઝાંખા પડે એવા છે આ બધા. ધન્યવાદ ધન્યવાદ દોસ્ત.
तिलकराज रे बाप केसर तिलक શિવે રામ લક્ષ્મણ ની વાત અને બાલુડા ના મુખ સે દીદી ઉડી અને ઊંઘતે દીધી. પ્રથમ ગુરુ આપણી માં છે. છેલ્લી વાત કહું તો અમારે રાવત બાપુ લખે છે કે સંત આપણો સદગુરુ કોણ? એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જ નેતાની ગોદ ના જેવો, એ જ સંતોનો સ્વભાવ છે એવો, આજ નેતાની ગોદ ના જેવો. રાવત ભગત કહે છે કે આપણા સદગુરુ નો સ્વભાવ કેવો છે? કે જનેતાની ગોદ જેવો. હવે હા ભણજો, આપણે નાના હોય, બાળક નાનું હોય, ભણવા જાય, ત્યાં કદાચ કોઈના બાળકો મિત્રો એને યારે કોઈ તોફાન કરે એને મારે અને રડતો રડતો રાજુભાઈ બાળક ઘરે આવે એટલે એની માં એમ કહે, કોને માર્યું મારા દીકરાને, કોને માર્યું? મને ફલાણા માર, અરે આગળ નું કાન વિશાળ માથું કરી દઉં, તાકાત છે કોઈ મારા દીકરાને, કોઈ મારે જા મારો દીકરો એમ ફોહલાવીને મા એને નિશાળે મોકલી દે પાછે. પણ એ દીકરો મોટો થઈ જાય, ઉંમર મોટી થઈ જાય, પછી અમુક ઉંમર ના થયા પછી માના ખોળા માં હારા લાગે સાહેબ, માનો હાથ પછી માથે પડી જાય ને, એક ગુરુ નો હાથ અને બીજો માનો હાથ, એના આંગળીના ટેરવા દે છે ને, એ તમને અમૃત આપી દેતા હોય તો ભલામાં. જીવન જંજાળ જા મમતાના કોણલે, તા તો બાળક બનીને ઊંઘી જાઓ, આ માથડા પંપાળે છે ટેરવા. રાજુભાઈ તમને ઘણી વાર અનુભવ થયો હશે કે જ્યારે સદગુરુએ સ્પર્શ કર્યા હશે ત્યારે તમને ઉર્જા ક્યાંક નોખી મળી હોય, અને એક આપણી માએ જે દી આપણા માથા ઉપર હાથ ફેર્યો હોય ને તે દી સાહેબ ક્યાંક ઉર્જા નોખી મળી હોય છે. એમ એ જ વ્યક્તિ મહાન થઈ શકે જેની જનેતા મહાન હોય અને જેનો સદગુરુ મહાન હોય. જીજાબાઈ જેવી માં ન મળે તો શિવાજી ન મળે, અને શિવાજીને પાછા સમર્થ રામદાસજી ન મળે ત્યાં સુધી એને સિદ્ધિ ન મળે. એમ આ ગુરુ અને માં સંસ્કારના બે આપણા પાચા છે અને એની વચ્ચે આપણે જીવન જીવીએ છીએ. અને આજનો આવો રૂડો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં આપ મને શાંતિથી સાંભળો, ઘણું બધું બોલી શકીએ, આનંદ આવે, પણ ફરીવાર પાછો કાર્યક્રમનો દોર સંચાલન રસિકભાઈ બખતરિયા, એને તાળીઓથી વધાવો, આગળનો પાસો એને સંચાલન. આમ તો સંચાલન કરવું ને એ પાત્ર હાહુ જેવું છે કે હવે પટારાની સાવી કોને આપવી, એકચ્યુઅલી ટેન્શન વાળું ખરું. ના મેં કીધું તું દેવજભાઈ, આજે મેં કીધું ભાઈ છેલ્લે આપણે બોલીએ ને એમાં શું વાંધો. અને બીજી વસ્તુ શું છે ખબર, અધ્યક્ષ સ્થાન છેલ્લે જ હોય ને, તો આજની સભાનું અધ્યક્ષ સ્થાન દેવજભાઈ ખબર ને આપીએ છીએ. કાલે દેવાજભાઈ કેટલા વગાડ્યા, અમે દી ઉગાડ્યો કાલે, પછી તમે નમી ગાવાળા, નમી નમી બોલવાવાળા. પણ આગળનો દોર હું રસિકભાઈને આપું, જોરદાર તાળવીને આગળ વધાવો ભાઈ શ્રી રસિકભાઈ બખતરિયા. વાહ, ખૂબ માયાભાઈએ સાહિત્ય અને હાસ્યથી આપણને બધાને તરબોળ કર્યા છે. એકવાર માયાભાઈ માટે જોરદાર તાળીનો ગડગડાટ. થોડીક ક્ષણોમાં સવાલ જ નથી ને, બેહું જ પડે. અમારે ધર્મેશભાઈ
लोकजीवन लोक संगीत આમ કેવું આ અમુક અમુક બહેનોને તો માયા ભાઈ એમ કહી દીધું છે કે આ મોબાઈલમાં આવી રીતે પહેલી વખત કર્યા હતા એટલે હળવાશથી જેને ઠપકો કહી હગાય જેને હાસ્ય કહી અરે બાપા 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 ખૂબ ખૂબ ધન્યવાદ મને મને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો બીજું તો મારે શું કરવું મારે દર વખતે બીજા નામ લેવાનું હોય ને મારા વાલા પણ ખૂબ ખૂબ અમારે આખા પરિવારનો એક મેળ કરાવી દઉં ધર્મેશભાઈ પ્રકાશભાઈ આમ રામભાઈ આખી ટીમ ભાઈ વિપુલભાઈ ભાઈનું જ નામ હું ભૂલી ગયો છું પણ સતત અહીંયા મેં કીધું ને આ કાર્યક્રમની જ્યારથી વાત થઈ અને મને તો આનંદ છે સદગુરુ મહારાજની કૃપા થઈ ગઈ કે એનો કાંઈક આશીર્વાદ મળી ગયો કે મારે બીજી વખત અહીંયા આવવાનું થયું મારા બાપાને દર્શન થઈ જાય ને એવી ચેતના અહીંયા બાપુની સાહેબ બોલે છે કે હું તમે અહીંયા પગ મૂકીને તો જીવનના મારા તમારા જે ઉદ્વેગો છે ને શાંત થવા મળે ને સમજી લેવું કાંઈ કોઈની હાજરી છે સાહેબ ભગવાનને ગોતવા નીકળે સાધુ પણ ભગવાન જેને ગોતવા નીકળે નહીં સંત અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે સંત ગુરુ મળ્યા છે સદગુરુ નહીં સંત ગુરુ મળ્યા છે સાહેબ એ વાતનો મને તમને આનંદ હોવો જોઈએ સાહેબ પછી બાદ સ્વભાવાનંદ બાપુ જે વાત કરી આપણે બધા વાકેફ છીએ પણ એવો માહોલ મેં કીધું ને આજ એવા કલાકારોની ટીમ આખી તમારી જે કંઈ નક્કી કરી ને સાહેબ કે નક્કી જ ન કહી શકાય ત્રણ કલાકારો ત્રણ રાત સુધી આપણી રાયતું ટૂંકી પડે કારણ કે ગુરુ મહારાજની ચેતના એ બોલે છે પ્રેમ છે તમારો બધાનો ભલામણા સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજ લેના તેરી કહીં કસર હોગી યે યુક્તિ અજમા કર હિંગોળ અગર મોત આ જાય તો સમજ લેના હર ચાહક કે દિલ મેં તેરી ખબર હોગી આ હાચો પ્રેમ હો બાકી અટાણનો પ્રેમ તો પૂરો થઈ જાય વીકલી ટ્રેન છે ને સાહેબ એવો વીકલી પ્રેમ થઈ ગયો સોમવારે સામા મળ્યા મંગળવારે માયા લાગી બુધવારે બગીચે ગયા ગુરુવારે ગામમાં લઈ આવ્યા શુક્રવારે સિનેમા જોવા ગયા શનિવારે શંકા પડીને રવિવારે રજા દીધી પૂરું ઝૂમ આ પ્રેમ નથી સાહેબ ભાઈ રેડી અમારે તો રાજુ બાપા બધે કાર્યક્રમો એક જગ્યાએ તો કાર્યક્રમ શરૂ કરો ખાલી મારાથી એટલું જ પૂછાઈ ગયું કે ભાઈ બધા રેડી છે મને કે બધા રેડી છે ચાલુ કરો પણ અહીં તો સદગુરુનું સાનિધ્ય છે સાહેબ અને આમની વચ્ચે મને આવો મોકો મળે ને અમારા વિપુલભાઈ અમારા પરેશભાઈના આખી ટીમ થકી મારા અહીં સુધી પહોંચવાનું થયું ને એટલે એકવાર મારા વતી એને બધાને તાળીના ગડગડાથી ઓર અમારો આખો પરિવાર આખો જૂનાગઢનો જે કાંઈ પરિવાર છે ને સાહેબ એને મને અહીં સુધી પહોંચાડ્યો છે એટલે ઓઢાડી દો હા મેહાણામાં તો એક કલાક સુધી હું ઊભો રહ્યો મને કે તમે હોઈ જાઓ પછી ઓઢાડો આમ કરું હું તો વધારે સમય નથી લેવો ભાઈ બધો મેળ થઈ ગયો છે તો હવે કાંઈ એમના માટે મારે કાંઈ શબ્દો નથી વાપરવા માત્ર ને માત્ર જોરદાર તાળીનો ગડગડાટ દેવાજ ભાઈ ખબર મારો આદેશ પ્રમાણે